जय हिंद विद्यार्थी मित्रों, आजनो टॉपिक आपणे स्वाध्याय 7.1 छे एनो सोल्यूशन जोवानो छे, जेनी अंदर शुरुआतना एक्जाम्पल बिनशरती आधारित जोवाना छे अने एना पछी शरत आधारित एक्जाम्पल जोवाना छे। चलो तार वधु वात न करता आजनो टॉपिक स्टार्ट करीए। नमस्कार विद्यार्थी मित्रों, हूँ पोते वीपी लोहार, बीसाणामा मेसणमा आप सर्वनुं हार्दिक स्वागत छे अने आजनो टॉपिक स्वाध्याय 7.1 નું સોલ્યુશન। ચલો શરૂઆત કરી દઈએ। સ્વાધ્યાય 7.1 છે એનું સોલ્યુશન આજે આપણે જોવાનું છે। તો બેઝિક કોન્સેપ્ટ સંખ્યાઓ માટેનું, શબ્દો માટેનું કયો છે એ પહેલાં જોઈ લઈએ। સંખ્યાઓ કોઈ પણ બનાવવી હોય તો આપણે કયા અંકોની જરૂર પડે, તો 0, 1, 2, 3 અપ ટુ કે 9 અંકો છે એમાંથી આપણે સંખ્યાઓ બનાવી શકીએ। તો કે ટોટલ અંકો આપણી પાસે કેટલા છે, તો આપણે જાણીએ મુજબ 0, 1, 2, 3 અપ ટુ 9 તો કુલ અંકો હંમેશા કેટલા હોય, 10 હોય। હવે આ અંકોનો ઉપયોગ ક્યારે કરવાનો થાય, તો જ્યારે આપણને કોઈ ચોખવટ ના કરે કે અમુક અંકો છે એનામાંથી કે સંખ્યા કે બનાવો 3 અંકની 4 અંકની 5 અંકની, આપણને કોઈ ચોખવટ ના કરે કે કયા અંકો લેવાના છે, ત્યારે હંમેશા ધ્યાનમાં રાખવાનું 0 થી 9 અંકો છે એવી રીતે કોન્સેપ્ટ વિચારીને પછી સંખ્યાઓ બનાવવાની રહેશે। પક્કા જો ચોખવટ અંકોની કરી દે તો આપણને કંઈ વાંધો છે નહીં, કે 1 થી 5 અંકો છે, 2, 4, 6, 8 અંકો છે એની અંદરથી સંખ્યા બનાવો તો આપણે એમાંથી જ લેવાની। પણ જો ચોખવટ ના કરે તો 0 થી 9 અંકો છે એનો કોન્સેપ્ટ વિચારીને પછી આપણે સંખ્યા બનાવવાની રહેશે। ડન ડન, તો કુલ અંકો કેટલા થાય આપણી પાસે, 0 થી 9 10 અંકો થાય। બીજો કોન્સેપ્ટ કયો, સંખ્યાઓ બનાવવાની વાત જે આપણે કરી એ સંખ્યાઓ કેવી હશે, કે 2 અંકની બનાવવાનું કે 3 અંકની બનાવવાનું કે 4 અંકની બનાવવાનું કે 5 કે 6 કે, તો આ તો ઘણા બધા અંકોની બનાવવાની કહી શકે, તો યસ। તો હવે દરેક માટે શરત કઈ યાદ રાખવાની, તો 2 અંકોની સંખ્યા બનાવવાનું કે, તો આપણે જાણીએ મુજબ એકમ અને દશક બે સ્થાન આપણે ભરવાના વિચારો પડે, તો ખાસ ધ્યાન શું રાખવાનું, 2 અંકોની સંખ્યાની અંદર દશકનું સ્થાન એ 0 હોવું જોઈએ નહીં। કેમ ના હોવું જોઈએ, જો લો ધારો કે આપણી પાસે 2 અને 9, તો આ 29 એ કેટલા અંકોની સંખ્યા કહેવાય, 2 અંકોની। 2 અંકોની સંખ્યા ક્યાંથી સ્ટાર્ટ થાય, તો 10 થી સ્ટાર્ટ થાય અને 99 સુધી, 10, 11, 12 અપ ટુ કેટલા, 95, 96, 97, 98, 99, આ બધી જ જે સંખ્યાઓ દર્શાવે કેટલા અંકની દર્શાવે, 2 અંકની। અને દરેકમાં તમે ઓબ્ઝર્વેશન કરી શકો કે દશકનું સ્થાન 0 હોવું જોઈએ નહીં। દશકનું સ્થાન 0 હોય તો શું થઈ જાય, ધારો કે 0 મૂકી દઉં, 9 મૂકી દઉં, તો આ તો કેટલા અંકની સંખ્યા થઈ જઈ, આ 1 અંકની સંખ્યા કહેવાય, જ્યારે આ કેટલા અંકની કહેવાય, 2 અંકની સંખ્યા કહેવાય। બેઝિક કોન્સેપ્ટ તમારો ક્લિયર જ છે, પરંતુ ખાલી રિબેક વ્યવસ્થિત મારી દઈએ છીએ। તો ખાસ ધ્યાનમાં શું રાખવાનું, 2 અંકોની સંખ્યા બનાવો તો દશકનું સ્થાન ડઝ નોટ ઇક્વલ 0 હોવું જોઈએ, તો જ 2 અંકની સંખ્યા બને, નહીતર કેટલા અંકની થઈ જાય, 1 અંકની થઈ જાય। હવે 3 અંકોના માટે વિચારવું પડે, કે 3 અંકોની સંખ્યા, તો કોન્સેપ્ટ કયો, તો એકમ, દશક અને 100, તો 100નું સ્થાન ક્યારે 0 હોવું જોઈએ નહીં। કેમ, 100નું સ્થાન અહીંયા 0 મૂકી દો, ચેક કરો, એકમ દશક 100, 100નું સ્થાન 0 હોય તો આ કેટલા અંકની સંખ્યા કહેવાય, 2 અંકની જ કહેવાય, 3 અંકની કહેવાય નહીં। માટે ખાસ ધ્યાન શું રાખવાનું, કે 3 અંકોની સંખ્યા હોય તો 100નું સ્થાન 0 હોવું જોઈએ નહીં। હવે કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ ગયો। 4 અંકની સંખ્યા કહેતો, તો એકમ, દશક, 100 અને 1000, 1000નું સ્થાન 0 હોવું જોઈએ નહીં, પાકા, તો ટોપિક તમારો ક્લિયર થઈ ગયો। 5 અંકોની સંખ્યા કહેતો, એકમ, દશક, 100, 1000 અને 10000, તો 10000નું સ્થાન 0 હોવું જોઈએ નહીં, પાકા પાકા। તો હવે આ કોન્સેપ્ટ ક્લિયર કર્યા બાદ આપણે આગળ શું વિચારવું પડે, સાહેબ કે 5 અંકો સિવાય કે 10 અંકો પૂછે, 15 અંકો પૂછે, તો n અંકોની સંખ્યા આપણને બનાવવાનું કે, તો ખાસ ધ્યાન શું રાખવાનું, તો પ્રથમ સ્થાન, બીજું સ્થાન, ત્રીજું સ્થાન, અપટુ જેટલા અંકોની કીધા હોય, તો આપણે જેટલા અંકોની સંખ્યા બનાવવાની એનું પ્રથમ સ્થાન, ડાબી બાજુનું પ્રથમ સ્થાન કદી 0 હોવું જોઈએ નહીં, પાકા, n અંકોની કે, તો 5 અંકોની કે, તો 5 સ્થાન હોય એમાં પ્રથમ સ્થાન ડઝ નોટ ઇક્વલ 0, જેમ કે આ 2 અંકોની વાત કરી તો પહેલું સ્થાન ડઝ નોટ ઇક્વલ 0, અહીંયા 3 અંકોની વાત કરી પહેલું સ્થાન ડઝ નોટ ઇક્વલ 0, તો n અંકોની સંખ્યા કહે તો પ્રથમ સ્થાન n છે એ ડઝ નોટ ઇક્વલ 0 હોવા જોઈએ, કોઈ પણ અંકોની સંખ્યા બનાવવાનું કે, ડન ડન। બીજો કોન્સેપ્ટ યુગ્મ અને અયુગ્મ સંખ્યા થવા માટેનો, ખાસ બેઝિક ટોપિક છે, ધ્યાનમાં રાખજો। હવે યુગ્મ સંખ્યા અને અયુગ્મ સંખ્યા ક્યારે કહેવાય, તો આપણે જાણીએ મુજબ બેઝિક જ જોઈ લઈએ, 10
बार चौद सोल अठार आ संख्या बैंक ने मैं ले ली थी। हवे अहीं ऑब्जर्वेशन करो, आ रीते त्रण पण लई शकाय चार पण लई शकाय। ऑब्जर्वेशन आपणे शुं करवानुं छे कि आ बीकी संख्या छे, यस, कोना आधारे नक्की कर्युं तो जीरो छे एना आधारे। बीकी छे, यस, तो कोना आधारे बेना आधारे। बीकी छे, यस, बीकी छे, यस, यस, कोना आधारे नक्की कर्युं तो के साहेब के एकमनुं स्थान क्यूँ होय तो जीरो बे चार छ आठ आ अंकोमांथी कोईपण एक अंक होय तो हमेशा ये संख्या केवी कहेवाय युग्म संख्या कहेवाय, बेकी संख्या कहेवाय। तो युग्म संख्या थवा माटेनी शरत कई याद रखवानी, एकमनुं स्थान त्रण अंकनी होय, चार अंकनी होय, पांच अंकनी, कोईपण अंकोनी संख्या होय, एकमनुं स्थान जीरो बे चार छ आठ मांथी कोई एक अंक होय तो हमेशा कई संख्या बने, युग्म संख्या बने। एवी ज रीते आपणे अयुग्म माटे विचारवुं होय तो अयुग्म संख्या क्यारे बने तो एज कॉन्सेप्टनी अंदर एक त्रण पांच सात अने नव अंकोमांथी कोईपण एक अंक मूकेलो होय एकमना स्थाने तो ए संख्या कई कहेवाय, अयुग्म संख्या कहेवाय। तो कॉन्सेप्ट आपणो कयो क्लियर थई गयो? आपणने प्रश्न एवो पूछ्यो कि आपेली संख्या केवी होवी जोईए, युग्म संख्या होय तो एवी आटला अंकोमांथी आटला अंकोवाळी संख्या बनावो, शरत कई आपी होय? युग्म संख्या। तो आपणे शुं ध्यानमां राखवानुं? युग्म संख्या बनावा माटे पहेली शरत आपणे एप्लाय करवानी कि एकमनुं स्थान जीरो बे चार छ आठमांथी होवुं जोईए तो ज युग्म संख्या बने। अयुग्म संख्या माटे सेम कॉन्सेप्ट, एक त्रण पांच सात मांथी एकमनुं स्थान होवुं जोईए, आ पांच अंकोमांथी कोई पण एक अंक होय तो शुं कहेवाय? अयुग्म संख्या कहेवाय। पक्का? पक्का। बीजा प्रश्नो क्या पूछे छे आपणने? शब्दो बनावाना। हवे शब्दो बनावामां ज्यारे लेटरो छे એટલે કે મૂળાક્ષરો એ બી સી ડી અપ ટુ ઝેડ એ ચોખવટ ના કરેલો તો આપણે ધ્યાનમાં રાખવાનું 26 લેટરોમાંથી આપણે ઉપયોગ કરવાના થાય એ ટુ ઝેડ, અંગ્રેજી મૂળાક્ષરોના એ ટુ ઝેડ લેટરો કેટલા થાય? 26। બીજું અંદર બેઝિક ટોપિક કયા છે તો અંગ્રેજી મૂળાક્ષરો જે આપેલા છે એમાં સ્વરોની સંખ્યા કઈ છે તો એ ઈ આઈ ઓ યુ, સ્વરો કેટલા છે? પાંચ। અને વ્યંજનો તો એ પાંચ લેટરો સિવાયના બાકીના શું કહેવાય? વ્યંજનો કહેવાય। કમ્પ્લીટ? ઓકે, ડન। તો આ કોન્સેપ્ટ આપણે શબ્દો બનાવવાના હોય ત્યારે ઉપયોગ થાય, આ કોન્સેપ્ટ યુગ્મ અને અયુગ્મ સંખ્યા હોય ત્યારે ઉપયોગ થાય, અને આ કોન્સેપ્ટ આપણે સંખ્યાઓ છે એનું પ્રથમ સ્થાન ઝીરો ના હોવું જોઈએ, અને ઝીરોથી નવ અંકો એટલે ટોટલ કેટલા અંકો કહેવાય? દસ અંકો કહેવાય। પાકા? ડન। ચલો સોલ્યુશનની અંદર એક્ઝામ્પલ નંબર પહેલો, એક બે ત્રણ ચાર પાંચ અંકોનો ઉપયોગ કરી ત્રણ અંકોની કેટલી સંખ્યાઓ બનાવી શકાય? જેની દસ શરત આપણને આપી દીધી છે કે પહેલો કોન્સેપ્ટ તમે પુનરાવર્તન સિવાય છે એના દ્વારા બનાવો, અને બીજો કોન્સેપ્ટ આપણને કીધો છે પુનરાવર્તન સહિત હોય ત્યારે સંખ્યાઓ કેટલી બને। સંખ્યાઓ બનાવવાનો કોન્સેપ્ટ ઓલરેડી આપણે થિયરીની અંદર જોઈ લીધો। પક્કા? ચલો તો પહેલી વાત કરીએ આપણે પુનરાવર્તન સિવાય માટેનું, તો એ પહેલાં આપણે ચોખવટ થોડી કરી દઈએ જેથી આપણને કોન્સેપ્ટ ક્લિયર થાય। તો અહીં કુલ અંકો કયા આપે છે તો કે એક બે ત્રણ ચાર અને પાંચ અંકો, એટલે ટોટલ અંકોની સંખ્યા કેટલી છે? પાંચ છે। બીજું આપણે સંખ્યા કેટલા અંકની બનાવવાની છે એ પણ ચોખવટ કરી દઈએ એટલે આપણે ભૂલો પડવાની શક્યતા ઓછી રહે, તો સંખ્યા ત્રણ અંકની બનાવવાની છે। ચલો પહેલો કોન્સેપ્ટ આપણે વિચારીએ, પહેલા નંબરનો પ્રશ્ન પુનરાવર્તન સિવાય, એટલે કે કોઈપણ અંક છે એને ફરીવાર આપણે ઉપયોગ કરવાનો છે નહીં, એક જ વાર ઉપયોગ કર્યા બાદ। ચલો આપણો જે કોન્સેપ્ટ હતો એ હવે વિચારવાનું ચાલુ કરીએ કે ત્રણ અંકની સંખ્યા બનાવવાની છે। હવે ત્રણ અંકની સંખ્યા બનાવવા માટે કેટલા સ્થાન વિચારવા પડે? ત્રણ, તો માટે ત્રણ સ્થાન આપણે વિચારી લો। એકમ, દશક અને સો ક્રિયાઓ હવે તમને ખ્યાલ જ છે, સોનું સ્થાન, દશકનું સ્થાન અને એકમનું સ્થાન, આ ત્રણ ક્રિયાઓ આપણે વિચારવાની છે। તો પહેલી વાત કરીએ સોનું સ્થાન, એનો ભરવાનો પ્રકાર, સોનું સ્થાન ભરવાનો પ્રકાર કેટલો થાય? તો ટોટલ અંકો આપણી પાસે કેટલા છે? પાંચ, તો પાંચમાંથી કોઈ પણ એક અંક અહીંયા મૂકી શકાય? યસ, મૂકી શકાય।
चाहे एक मूको, बे मूको, त्रण मूको, चार मूको, पांच, तो पांचमांथी कोई पण एक अंक अहीं मूकी शकाय। तो माटे सोनु स्थान केटला प्रकारे भरी शकाय? पांच प्रकारे। एटले एनी क्रियाओ केटली थाय? पांच क्रियाओ थाय। हवे वात करीए दशकनुं स्थान। दशकनुं स्थान भरवानो प्रकार केटलो थाय? तो अहींया आपणे थोड़ुं क्लियर कर दीए तो के एक बे त्रण चार अने पांच अंको छे। धारो कि सोना स्थाने आपणे केटला मूकी दीधा छे? बे मूकी दीधा छे। बे मूकी दीधा एनो अर्थ के हवे फरी वार एनो उपयोग करवानो छे नहीं, केम? पुनरावर्तन सिवायनी वात करे छे। तो हवे आपणी पासे लेटरो एटले के अंको केटला वध्या? एक बे त्रण अने चार, चार अंको वध्या छे। जो दशकनुं स्थान आपणे भरवुं होय तो चारमांथी केटला अंको? एक अंक मूकी शकाय। यस, तो एवी क्रियाओ केटला प्रकारे थई शके? चार रीते। तो माटे दशकनुं स्थान भरवानो प्रकार केटलो थाय? चार थाय। चारमांथी कोई पण एक अंक वडे आ स्थान भरी शकाय। पक्का? डन। हवे वात करीए एकमनुं स्थान। तो एकमनुं स्थान એ ભરવાનો પ્રકાર કેટલો થાય? તો પહેલા વાત કરીએ આપણે દશકનું સ્થાન। ધારો કે દશકના સ્થાને આપણે કેટલા અંક મૂકી દીધા છે? ચાર। ચલો બે અને ચાર આપણી લિસ્ટમાંથી કેન્સલ થઈ ગયા। હવે આપણી પાસે અંકો કયા વધ્યા? એક, ત્રણ અને પાંચ વધ્યા છે। તો આ ત્રણ અંકોમાંથી કોઈ પણ એક અંક વડે એકમનું સ્થાન ભરી શકાય? યસ, તો એ ક્રિયાઓ કેટલા પ્રકારે થઈ શકે? ત્રણ પ્રકારે। તો એકમનું સ્થાન ભરવાનો પ્રકાર કેટલો થયો? ત્રણ। તો આથી ગણતરીના મૂળભૂત સિદ્ધાંત મુજબ, ગણતરીના મૂળભૂત સિદ્ધાંત મુજબ કુલ ક્રિયાઓના પ્રકાર, કુલ ક્રિયાઓની જગ્યાએ આપણે શું માગ્યું છે? સંખ્યાઓ। તો માટે માગેલ સંખ્યાઓ કેટલી થાય? પાંચ, ચાર અને ત્રણનો ગુણાકાર કરો। પાંચ, ચાર અને ત્રણનો ગુણાકાર, પાંચ ચોક વીસ, વીસ તારીખ કેટલી? સાઠ। તો આપણો પહેલો પ્રશ્ન છે એ પહેલા પ્રશ્નનો જવાબ કેટલો આવ્યો? સાઠ આવ્યો। પુનરાવર્તન સિવાય એકથી પાંચ અંકો આપેલા હોય તો એના દ્વારા બનતી ત્રણ અંકોની સંખ્યા હંમેશા કેટલી હશે? સાઠ હશે। પાકા? પાકા। ચલો હવે બીજો ટોપિક આપણને કીધો છે, કયો કીધો છે? પુનરાવર્તન સહિત। પુનરાવર્તન સહિતનો અર્થ શું દર્શાવે છે? કે એક વસ્તુનો તમે ઉપયોગ કરી દીધો છે અને ફરીવાર તમે ઉપયોગ કરી શકો છો તો પુનરાવર્તન સહિત કહેવાય। અને પુનરાવર્તન વગર કોન્સેપ્ટ કયો? એક વસ્તુનો ઉપયોગ કરી દીધા બાદ ફરીથી ઉપયોગ કરવાનો નહીં। ડન, ડન। ચલો ત્રણ અંકની સંખ્યા છે એનો કોન્સેપ્ટ આપણે વિચારવાનો છે, માટે ત્રણ સ્થાન પાછા વિચાર કરતો, એકમ, દશક અને સો। ક્રિયાઓ કેટલા પ્રકારે? ત્રણ પ્રકારે આપણે વિચારવાની છે। તો ચલો સોનું સ્થાન, તો સોનું સ્થાન ભરવાનો પ્રકાર કેટલો થાય? તો આપણી પાસે ટોટલ અંકો કેટલા છે? પાંચ, એકથી પાંચ છે, તો માટે એ ક્રિયાઓના પ્રકાર કેટલા થશે? પાંચ થશે। ચલો હવે એ જ રીતે કોનું વિચારવું પડશે? દશકનું સ્થાન, તો દશકનું સ્થાન ભરવાનો પ્રકાર કેટલો થાય? તો આપણે વાત કરીએ એ મુજબ ટોટલ લેટરો કેટલા છે? એકથી ને પાંચ, એક, બે, ત્રણ, ચાર અને પાંચ છે। ધારો કે બે છે એ સોના સ્થાને મૂકી દીધા છે, તો હવે એક, ત્રણ, ચાર અને પાંચ ચાર લેટરો રહે, યસ, તો દશકનું સ્થાન કેટલા પ્રકારે કરી શકાય? ચાર પ્રકારે કરી શકાય ભરવાનો પ્રકાર, જ્યારે પુનરાવર્તન ન કરવાનું હોય ત્યારે। પરંતુ આપણને પ્રશ્નમાં શું કીધું છે? પુનરાવર્તન કરી શકાય, એનો અર્થ આ બે છે અને પાછા ફરીથી તમે ઉપયોગમાં લઈ શકો છો। તો હવે આપણી પાસે ટોટલ અંકો કેટલા થઈ ગયા? પાંચ, તો એ ક્રિયાઓ કરવાના પ્રકાર કેટલા થશે? પાંચ થશે। એક જ વસ્તુનો ઉપયોગ કર્યા બાદ ફરીથી ઉપયોગ કરવાનો થાય તો એને પુનરાવર્તન ક્રિયા થાય। આપણે એક અંક ધારો કે બગડો છે એ ઉપયોગ કરી દીધો છે, પરંતુ પુનરાવર્તન છે એટલે બગડાને ફરીવાર તમે ઉપયોગ કરી શકો છો, તો આપણી પાસે અંકોની સંખ્યા એના એ જ રહેશે, માટે ક્રિયાઓના પ્રકાર પણ કેટલા થશે? પાંચ થશે। એ જ રીતે એકમનું સ્થાન ભરવાનો પ્રકાર પણ કેટલો થશે? પાંચ થશે। કમ્પ્લીટ, ડન। તો માટે
ગણતરીના મૂળભૂત સિદ્ધાંત મુજબ કુલ સંખ્યાઓ 5 × 5 × 5 કેટલી થશે? તો 125 થાય. પક્કા? પક્કા. ચલો તો ગુજરાતીમાં છેલ્લી લાઈન કઈ લખી દેવાની? આ થી કે પ્રશ્ન નંબર 1 મુજબ મળતી કુલ સંખ્યાઓ 60 અને પ્રશ્ન નંબર 2 મુજબ મળતી કુલ સંખ્યાઓ 125 થાય. પક્કા? પક્કા. કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ ગયો. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ નંબર 3. પુનરાવર્તન સિવાય અંગ્રેજી મૂળાક્ષરોના પ્રથમ 10 મૂળાક્ષરોનો ઉપયોગ કરી 4 અંકોવાળા કેટલા સંકેત બનાવી શકાય? ચોખવટ શું કરે છે? જો લેજો, અંગ્રેજી મૂળાક્ષરો છે, એના પ્રથમ કેટલા લેવાના છે? કે 10 મૂળાક્ષરો, 10 લેટરો આપણે લેવાના છે, અને એના દ્વારા 4 અંકોવાળા કેટલા સંકેત બને, આવો પ્રશ્ન પૂછ્યો છે. અને નોંધ અગત્યની કંઈ પુનરાવર્તન કરવાનું છે નહીં. કોન્સેપ્ટ આપણો ક્લિયર છે. કેટલા અંકોવાળો બનાવવાનો છે? 4 અંકો બનાવો. ચલો તો અહીંયા જે વસ્તુ આપેલું છે પહેલાં ચોખવટ કરી દઈએ. કુલ મૂળાક્ષરો આપણને કેટલા આપે છે? તો કુલ મૂળાક્ષરો કે 10 આપેલા છે. સંકેત બનાવવાનો છે, સંકેત કેટલા અંકોવાળો બનાવવાનો છે? 4 અંકોવાળો. ચલો એક્ઝામ્પલ છે એને અનુકૂળ આપણે થઈ જઈએ. તો 4 અંકોવાળો સંકેત બનાવવાનો છે, તો કેટલા સ્થાન ભરવાના? 4. તો આથી 4 સ્થાન ભરવાનો પ્રકાર આપણે વિચારવો પડે. પ્રથમ સ્થાન, બીજું સ્થાન, ત્રીજું સ્થાન અને ચોથું સ્થાન. ચલો તો ક્રિયાઓ પણ એ જ પ્રમાણે કરી શકાય. પ્રથમ સ્થાન, તો પ્રથમ સ્થાન ભરવાનો પ્રકાર કેટલો થાય? તો આપણી પાસે ટોટલ લેટરો કેટલા છે? તો કે 10. 10 માંથી કોઈ પણ એક લેટર અહીંયા મૂકી શકાય? મૂકી શકાય. તો કુલ ક્રિયાઓ કરવાના પ્રકાર કેટલા થાય? 10 થાય. પક્કા? તો 10 રીતે અહીંયા ગોઠવણી તમે કરી શકો છો. 10 માંથી કોઈ પણ એક લેટર અહીંયા મૂકી શકો છો. પક્કા? ડન. હવે વાત કરીએ બીજા સ્થાનની. તો બીજા સ્થાન ભરવાનો પ્રકાર, બીજા નંબરનો સ્થાન છે એ ભરવાનો પ્રકાર કેટલો થાય? તો આપણે પાછો કોન્સેપ્ટ વિચારી લઈએ. પ્રથમ કેટલા લેટરો કીધા છે? 10. તો કે એ બી સી ડી ઈ એફ જી એચ આઈ અને જે છે. ધારો કે આપણે પ્રથમ સ્થાને બી મૂકી દીધો છે. આપણે પુનરાવર્તન કરવાનું છે નહીં, એનો અર્થ કે બી ફરીવાર લેવાનો છે નહીં. તો હવે આપણી પાસે કેટલા લેટરો બચ્યા? 9 લેટરો. તો બીજું સ્થાન છે કેટલા પ્રકાર ભરી શકાય? તો આ 9માંથી કોઈ પણ એક લીટર વડે ભરી શકાય? યસ, ભરી શકાય. તો એ ક્રિયાઓ કરવાના પ્રકાર કેટલા થાય? તો કે 9 થાય. કેટલા થાય? 9. 9 પ્રકારે આ સ્થાન આપણે ભરી શકીએ. એ જ રીતે ત્રીજું સ્થાન. તો ત્રીજું સ્થાન ભરવાનો પ્રકાર કયો થાય? પુનરાવર્તન કરવાનું છે નહીં. ચલો ધારો કે બીજા સ્થાને આપણે કયા મૂકી દીધા છે? ડી મૂકી દીધા છે. તો ડી પણ કેન્સલ. હવે આપણી પાસે કેટલા લેટર વધ્યા? 8. તો ત્રીજું સ્થાન કેટલા પ્રકાર ભરી શકાય? તો 8 પ્રકારે ભરી શકાય, 8માંથી કોઈ પણ એક લેટર મૂકીને. પક્કા? ડન. ચલો હવે તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે. ચોથું સ્થાન, તો ચોથું સ્થાન ભરવાનો પ્રકાર કેટલો થશે? બરાબર 7 થશે. પક્કા? ડન. તો આથી ગણતરીના મૂળભૂત સિદ્ધાંત મુજબ, ગણતરીના મૂળભૂત સિદ્ધાંત મુજબ કુલ સંકેત કેટલા બનશે? તો કુલ સંકેતો બધાના ગુણાકાર કરી દો. તો 10, 9, 8 અને 7 ગુણાકાર કરશો એટલે જવાબ તમારો આવશે 50-40. 5040 સંકેતો બનશે. તો છેલ્લે ગુજરાતી લાઈન લખી દેવાની. આથી કરીને, આથી કે પ્રથમ 10 મૂળાક્ષરોનો ઉપયોગ કરીને 4 અંકોવાળો સંકેત કેટલા બનશે? 50-40, બોલે તો 5040 સંકેતો બને. પક્કા?
पक्का। चलो नेक्स्ट एग्जाम्पल, एग्जाम्पल नंबर बीजो, जो अंकों पुनरावर्तन कर सकें, पुनरावर्तन करवानी आपने छूट आपी है, जो अंकों पुनरावर्तन कर सकें तो एक बे त्रण चार पांच ने छ अंकों वड़े त्रण अंकनी केटली युग्म संख्याओ बने, अपने आ प्रश्न पूछो। आपेली माहिती छे पहला दर्शाई दी, आपणे पुनरावर्तन करवानी छूट आपेली छे, पुनरावर्तन सहित। पछी शू कीधु छे, अंको टोटल केटला छे, तो अंको अपनी पास एक बे त्रण चार पांच ने छ, टोटल छ अंको कीधे छे। चलो आग केटला अंकनी संख्या बनावानी छे, तो संख्या त्रण अंक बनावा, त्रण अंक संख्या तो बनावा है, परंतु शरत आपने शू आपे जीरो युग्म संख्या, तो अपनी शरत युग्म संख्या होवी जोईए, आ आपने रकम आपेलू है। हवे खास ध्यान शू राखवानुं, ज्यारे आपने कोईपण संख्या बनावानुं के, शब्द बनावानुं के, अथवा कोईपण गोठवणी करवानुं के, तो अपने शरत आपेली है, तो ये शरत नु पालन थाय ए प्रमाणे पहलो टॉपिक उपयोग करता। पहलो टॉपिक कोना बेज आधारे उपयोग करवानो, हमेशा जे शरत आपी छे ए शरत ना आधारे गोठवणी होय तो गोठवणी विचारवानी, स्थान परवानो तो स्थान परवानो विचारवानो। पक्का डन। तो अहींया आपणे युग्म संख्यानी वात करी छे, हवे युग्म संख्या थवा माटेनी शरत ऑलरेडी आपणे शीखी गया, कई हती तो के एकमनु स्थान जीरो बे चार छ अने आठ, आ अंकों माथी कोई पण एक अंक होय तो ए संख्या हमेशा केवी बने, युग्म संख्या बने। अहींया आपणे ऑलरेडी अंकों आपी दीधा छे के आ छ अंकों छे एना द्वारा ज आपणे संख्या बनावानी छे, तो आपणे शरत कई उपयोग करी शकीए, तो एकमना स्थानी जे बोल्या ए ज, परंतु कया अंकों छे जो लो ऑब्जर्वेशन करो, तो के एकमनुं स्थान कयुं होवुं जोईए, तो एकमनुं स्थान बे होय तो यस, चार होय तो यस, अने छ होय तो यस। तो आ त्रण अंकों छे एमांथी कोई पण एक अंक एकमना स्थाने होय तो ए संख्या केवी बनशे, युग्म संख्या बने। पक्का पक्का। तो आपणे त्रण अंकनी संख्या बनावानी छे, तो केटला स्थाननो विचार करवानो, आपणे त्रण स्थाननो विचार करवानो रहेशे, एकम दशक अने सो। चलो वात पहेला शुं करीए, आपणे शरत छे ए शरतनुं पालन थाय एनो कॉन्सेप्ट पहेला उपयोग करवानो। तो पहलुं स्थान आपणे क्यूँ भरवू पड़े, तो पहलुं स्थान आपणे एकमनुं भरवू पड़े। पक्का डन। चलो तो पहेला गुजरातीमां लखी दो के जो एकमनुं स्थान बे चार ने छ होय तो ज ते संख्या युग्म बने, बे चार ने छ एमांथी कोई पण एक अंक होवो जोईए एकमना स्थाने। चलो तो हवे ए क्रियाओ करवाना प्रकार लखी दिए, तो पहलू स्थान एकम माटे, तो एकमनु स्थान भरवानो प्रकार केटलो थाय, तो एकमनु स्थान बे चार ने छ माथी कोई पण एक अंक वडे भरी शकाय, तो कुल क्रियाओ करवाना प्रकार केटला थया, त्रण। लखवू होय तो लखी शके, बे चार अने छ माथी कोई एक। पक्का डन। हवे वात करीए दशकनु स्थान भरवानो प्रकार, तो दशकनु स्थान भरवानो प्रकार केटलो थाय, तमे शू कहशो दशकनु स्थान भरवानो प्रकार, तो तमारा मते तो के एक बे त्रण चार पांच अने छ छे। धारो के आपणे एकमनु स्थान बगळ बे मूकी दीधा छे। पक्का। तो हवे आपणी पासे लीटरो केटला वध्या, तो एक त्रण चार पांच ने छ वळ, बराबर आ रह्या वध्या छे, एटले टोटल अंको केटला थया, एक त्रण चार पांच ने छ,
ત્રણ ચાર પાંચ છ પાંચ અંકો વધ્યા. તો દશકનું સ્થાન ભરવાનો પ્રકાર કેટલો થાય? પાંચ થાય, જો પુનરાવર્તન વગર કીધું હોત તો. પરંતુ આપણને અહીંયા શું વાત કરી છે? પુનરાવર્તન સહિત છે. પુનરાવર્તન સહિત એનો અર્થ એવો દર્શાવે કે છે બે છે, બેને તમે ફરીથી ઉપયોગ કરી શકો છો. તો હવે આપણી પાસે ટોટલ અંકો કેટલા થઈ ગયા? છ. તો માટે દશકનું સ્થાન ભરવાનો પ્રકાર કેટલો થાય? છ થાય. એ ક્રિયાઓ કેટલા પ્રકારે કરી શકો? છ રીતે કરી શકો. ડન ડન. પુનરાવર્તન કરવાનો છે એનો અર્થ કે એક વસ્તુનો ઉપયોગ કર્યા બાદ ફરીથી તમે ઉપયોગ કરી શકો છો. તો હવે એકમનું સ્થાન ભરવાનો પ્રકાર પણ તમને ખબર પડી ગઈ હશે. એકમનું સ્થાન ભરવાનો પ્રકાર કેટલો થાય? છ થાય. તો ગણતરીના મૂળભૂત સિદ્ધાંત મુજબ કુલ સંખ્યાઓ 3×6×6, 3×18, 18×108, તો 108 સંખ્યાઓ બને. તો છેલ્લે ગુજરાતી તમારે લખી દેવાનું. આથી કરીને આથી કે 1 થી 6 અંકોનો ઉપયોગ કરીને 3 અંકોની સંખ્યા યુગ્મ બને એવી કેટલી બને? તો 108 સંખ્યાઓ બને. પક્કા? ડન. ઓકે. અને ખાસ કોન્સેપ્ટ કયો નોંધ કરવાનો? કોન્સેપ્ટ એ જ કે યુગ્મ સંખ્યા થવાનો ટોપિક કયો? એકમનું સ્થાન 2, 4, 6 હોવો જોઈએ. બીજો ટોપિક શું? બીજો ટોપિક તે કે શરત હોય તો શરતનો ઉપયોગ પહેલાં કરવાનો. કોનો ઉપયોગ કરવાનો? શરતનો ઉપયોગ પહેલાં કરવાનો અને ત્યાંથી જ ગોઠવણી સ્ટાર્ટ કરવાની. પક્કા? પક્કા. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ નંબર ચોથો, 0 થી 9 અંકોનો ઉપયોગ કરીને 5 અંકોવાળા ટેલિફોન નંબરો કેટલા બનાવી શકાય? આપણે શું બનાવ્યું છે? ટેલિફોન નંબરો. કેટલા અંકોવાળા? 5 અંકોવાળા. દરેક નંબરની શરૂઆત 67 થી થાય છે, પુનરાવર્તન વગર. પુનરાવર્તન કરવાનું છે નહીં. ચલો ફરીવાર રકમ વાંચી લઈએ. તો કુલ અંકો અહીંયા કેટલા આપ્યા છે? તો કુલ અંકો આપણને 0 થી 9 એટલે 10 અંકો આપેલા જ છે. અને બનાવવાનું શું છે કે ટેલિફોન નંબર બનાવવાનો છે? તો ટેલિફોન નંબર કેટલા અંકોવાળો બનાવવાનો છે? તો કે 5 અંકોવાળો. અને દરેક નંબરની શરૂઆત ક્યાંથી થવી જોઈએ? 67 થી. એનો અર્થ કે આપણને શું આપી છે? શરત આપેલી છે કે 67 થી શરૂઆત થવી જોઈએ. તો પહેલો કોન્સેપ્ટ આપણે કયો નક્કી કરવાનો? શરત આપેલી છે એનો ઉપયોગ કરવાનો રહેશે અને ત્યાંથી જ આપણે ગોઠવણી કરવાનો સ્ટાર્ટ કરવાનો. પક્કા? ચલો ત્યારે આપણે જે વાત કરી છે એ પ્રમાણે દર્શાવી દઈએ. ટેલિફોન નંબર કેટલા અંકોવાળો બનાવવાનો છે? 5 અંકોવાળો. તો આપણે કેટલા સ્થાન ભરવાના? 5. 1, 2, 3, 4 અને 5. પ્રથમ સ્થાન, બીજું સ્થાન, ત્રીજું સ્થાન, ચોથું સ્થાન ને પાંચમું સ્થાન. ચલો 67 થી શરૂઆત થવો જોઈએ. તો અહીંયા કેટલા હોવા જોઈએ? પહેલાં 6 હોવા જોઈએ. અહીંયા કેટલા હોવા જોઈએ? 7. તો 67 થાય. યસ. તો પ્રથમ સ્થાન ભરવાનો પ્રકાર માત્ર કેટલો થશે? એક જ, માત્ર છકડો. તો આપણી ક્રિયા નક્કી થઈ ગઈ કે પ્રથમ સ્થાન ભરવાનો પ્રકાર માત્ર કેટલો થશે? એક. કેમ? માત્ર 6 માટે વિચારવાનું. યસ યસ. તો જ શું થશે? 67 બનશે ને, નહીતર બનશે નો બને. બીજું સ્થાન છે એ ભરવાનો પ્રકાર પણ તમને ખબર પડી ગઈ કે બીજું સ્થાન ભરવાનો પ્રકાર કેટલો થશે? તો માત્ર એક જ, 7 વડો. માત્ર 7 છે એ જ કબેટ. તો પ્રથમ અને બીજું સ્થાન આપણું ફિક્સ હતું, 67 હોવું જોઈએ જ. તો પહેલાં શરત હતી એ શરતનું પાલન કરી દીધું. હવે બાકીના 3 સ્થાન છે એનો વિચાર આપણે કરવાનો થાય.
तो એનો વિચાર આપણે કરીએ પહેલા અહીંયા અંકો દર્શાવી દઈએ 0 1 2 3 4 5 6 7 8 અને 9 છ ઉપયોગ કરી દીધા યસ કરી દીધા સાત ઉપયોગ કરી દીધા કરી દીધા હવે આપણી પાસે કેટલા અંકો વધ્યા 8 તો હવે આના વિશે વિચારી શકે માટે ત્રીજું સ્થાન ભરવાનો પ્રકાર કેટલો થાય તો 8 અંકોમાંથી કોઈ પણ એક અંક વડે આ સ્થાન ભરી શકાય યસ તો એ ક્રિયા કરવાનો પ્રકાર કેટલો થાય 8 થાય પુનરાવર્તન કરવાનું છે નહીં પક્કા પુનરાવર્તન વગર છે ચલો ચોથું સ્થાન હવે તો તમને ક્લિયર કટ થઈ ગયો છે કોન્સેપ્ટ કેટલો થશે એક ધારો કે અંક મૂકી દીધો 4 મૂકી દીધો તો હવે કેટલા વધ્યા અંકો 7 તો ક્રિયા કેટલા પ્રકારે થઈ શકે 7 પ્રકારે થઈ ગઈ પાંચમું સ્થાન તો પાંચમું સ્થાન ભરવાનો પ્રકાર કેટલો થાય ધારો કે 3 મૂકી દીધા છે હવે કેટલા અંકો વધ્યા 6 તો 6 પ્રકારે થઈ શકે તો આથી ગણતરીના મૂળભૂત સિદ્ધાંત મુજબ કુલ ટેલિફોન નંબર કેટલા થાય તો ચલો 1 × 1 × 8, 7 અને 6 પક્કા તો આપણો જવાબ કેટલો થશે 336 થશે ઓકે ડન પક્કા તો તમારે છેલ્લે ગુજરાતી લાઈન કઈ લખવાની આથી કે 0 થી 9 અંકોનો ઉપયોગ કરીને 5 અંકવાળા ટેલિફોન નંબર જેની શરૂઆત 67 થતી હોય એવા નંબરો ટોટલ કેટલા બનશે 336 બનશે ડન ડન ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ એક્ઝામ્પલ નંબર 5 એક સિક્કાને 3 વખત ઉછાળતા મળતા કુલ પરિણામોની સંખ્યા કેટલી થાય સિક્કો છે તો તમે જાણો છો એક સાઇડ હેડ અને બીજી સાઇડ ટેલ કેટલી બાજુ હોય હંમેશા 2 તો ગમે ત્યારે ઉછાળશો તો બંનેમાંથી કોઈ પણ એક જ ઘટક મળશે કાં તો હેડ મળશે કાં તો કોઈ મળશે ટેલ મળશે તો આમ એકવાર ઉછાળો છે એકવાર ક્રિયા કરો તો એના પ્રકારોની સંખ્યા કઈ થઈ શકે તો કેટલા થશે 2 કાં તો હેડ અને ટેલ તો આપણો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો પ્રથમ વખત તમે ઉછાળો મળતા પરિણામ કયા હોઈ શકે તો મળતા પરિણામ કેટલા હોઈ શકે 2 પ્રકારો પક્કા કાં તો હેડ અથવા ટેલ છાપ અથવા કાંટો કોઈ પણ એક હોઈ શકે એ જ રીતે ધારો કે બીજી વખત તમે ઉછાળો છો તો બીજી વખત ઉછાળતા મળતા પરિણામોની સંખ્યા કઈ થશે 2 થશે યસ ત્રીજી વખત ઉછાળો તો પણ શક્યતા આપણી કેટલી થશે 2 થશે માટે કુલ પરિણામોની સંખ્યા ગણતરીના મૂળભૂત સિદ્ધાંત મુજબ 2 × 2 × 2 બરાબર કેટલા થાય 8 થાય પક્કા એકદમ ઇઝી એક્ઝામ્પલ છે આ બીજના આધારે ધારો કે બીજો એક્ઝામ્પલ આપણે લેવો હોય પાંચમાનો ડેશ ચલાવી દઈએ 3 પત્રોને 4 કુરિયર દ્વારા કેટલા પ્રકારે મોકલી શકાય ખાસ ધ્યાન રાખજો આપણી પાસે 3 પત્રો છે એને અને કુરિયરો કેટલા છે ટોટલ 4 4 કુરિયર દ્વારા કેટલા પ્રકારે મોકલી શકાય આપણે પત્ર મોકલવાનો છે કુરિયર દ્વારા ધારો કે પહેલો પત્ર મોકલો છે તો પ્રથમ પત્ર મોકલવાનો પ્રકાર કેટલો થાય તો કુરિયર આપણી પાસે ટોટલ કેટલા છે 4 તો પ્રથમ પત્રને કેટલા પ્રકારે મોકલી શકો 4 પ્રકારે મોકલી શકો પક્કા ડન ધારો કે મારે બીજો પત્ર મોકલવો છે તો બીજો પત્ર મોકલવાનો પ્રકાર પણ કેટલો થશે કોઈ પણ એક કુરિયર જ હશે તો એના પ્રકાર પણ કેટલા 4 ધારો કે ત્રીજો પત્ર મોકલવો છે
तो एना प्रकार पण केटला थशे चार। माटे गणतरीना मूलभूत सिद्धांत मुजब कुल मुकाबलेना प्रकारों चार गुण्या चार गुण्या केटला थाय चार बराबर केटला थाय सोळ चौक चौसठ थाय। तो चौसठ प्रकारे आ त्रण पत्रों ने मोकली शकाय। पक्का पक्का। तो अहींया स्वाध्याय 7.1 छे एनु सोल्यूशन केवुं थाय छे कम्प्लीट पूर्ण थाय छे। मळीशुं हवे नेक्स्ट वीडियोनी अंदर नेक्स्ट टॉपिक साथे। त्यां सुधी जोता रहो मत सणा। चलो तारे आवजो।